नमस्कार मित्रों, स्वागत है आप सर्वनो आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपने धोरण चार विषय गुजराती जेनी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमां आपणे पाठ नंबर चार सिंह घूगवे बकरो भागे जेनुं आपणे संपूर्ण सॉल्यूशन आ वीडियोनी अंदर जोशुं। आपणी आ चेनल पर धोरण चारना तमाम विषयना बधा ज पाठनी वीडियो सॉल्यूशननी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेली छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़वा इच्छता हो तो अमरा व्हाट्सअप ग्रुपनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेली छे, जेनी मदद थी तमे अमरा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम पाठनी लिंक पण मळी रहेशे। तो चलो आपणे जोईए स्व अध्ययन पोथीनुं सोल्यूशन। प्रश्न नंबर एक के चित्र जोईने तेने आधारे प्रवृत्ति करो के चित्रनुं वर्णन 7-8 वाक्योमां लखो। જોઈએ ચિત્રનું વર્ણન કરીએ આપણે કે અહીં એક સર્કસનું સુંદર ચિત્ર આપેલું છે। ચિત્રમાં બધા પોતપોતાની કરતબ દેખાડી રહ્યા છે। પ્રાણીઓની ટ્રેન દેખાય છે, તેમાં એક ડબ્બામાં ચિમ્પાન્ઝી દેખાય છે, સર્કસમાં હાથી જોકર બધા પોતપોતાના કરતબ દેખાડી રહ્યા છે। જોકર બધાને હસાવે છે, એક માણસ પગમાં લાકડી લગાવી ઊંચો બન્યો છે, તે કોઈ બાળકને ફુગ્ગા આપી રહ્યો છે। પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો। નંબર એક સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું? તો જવાબ આવશે કે સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધું પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં, તેને દયા આવી, તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય છે, એ વિચારી સિંહે બકરીના બચ્ચાને માર્યું નહીં। ત્યાર પછી નંબર બે કે સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે સિંહણે શું કહ્યું? તો જવાબ આવશે સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે પહેલાં તો સિંહણે સિંહને પૂછ્યું કે આ બચ્ચું જીવતું કેમ લાવ્યા, શું તે આપણો શિકાર નથી? પણ પછી સિંહની વાત જાણી સિંહણે કહ્યું કે હું પણ તેને નહીં મારું, ભલે તે આપણે ત્યાં રહે, આપણા બચ્ચા જોડે મોટું થશે। ત્યાર પછી નંબર ત્રણ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે કેવી રીતે ઉછળવા લાગ્યું? તો જવાબ આવશે કે બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે રમે, બંને સાથે સાથે દૂધ પીએ, આનંદ કરે, એમ ને એમ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછળવા લાગ્યું। નંબર ચાર હાથીઓને જોઈને સિંહના બચ્ચાએ શું કર્યું? તો હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ઝઝૂમી બની ગયું, તે ઘૂરકતું હાથી સામે જવા લાગ્યું। ત્યાર પછી નંબર પાંચ કે બકરીનું બચ્ચું સિંહના પરિવારને છોડીને કેમ ચાલ્યું ગયું? તો જવાબ આવશે કે સિંહણે બકરીના બચ્ચાને સમજાવ્યું કે તારી અને અમારી જાત જુદી છે, આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે, પરંતુ હવે તે મોટો થયો છે અને સિંહ બન્યો છે, તે કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરો કરી નાખે। બકરીનું બચ્ચું સિંહણની વાત સમજી ગયું અને સિંહના પરિવારને છોડીને ચાલ્યું ગયું। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કે નીચેની વાત વાર્તા વાંચીને તેને આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો। અહીં તમને જે વાર્તા આપેલી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો નંબર એક આ વાર્તામાં કેટલા પાત્રોના નામ આવે છે, ક્યાં ક્યાં? તો જવાબ આવશે કે આ પાત્રોમાં સિંહ, સિંહણ, મોટીઓ અને નાનીઓ એમ ચાર પાત્રોના નામ આવે છે। નંબર બે સિંહ હતાશ થઈને બેઠો હતો એટલે? તો જવાબ આવશે કે નિરાશ થઈને બેઠો હતો। ત્યાર પછી નંબર ત્રણ સિંહને કોઈ પ્રાણી કેમ નહીં દેખાયું હોય? તો જવાબ આવશે કે બધા પ્રાણીઓ સિંહની બીકથી પોતપોતાના રહેઠાણમાં જતા રહ્યા હશે, તેથી સિંહને કોઈ પ્રાણી નહીં દેખાયું હોય। ત્યાર પછી નંબર ચાર કે બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે? તો જવાબ આવશે કે બકરીનું બચ્ચું ઘણું નાનું હશે અને તેની માં તેની પાસે નહીં હોય, તેથી તે સિંહણથી અજાણ હોય એટલે તે એકલું ઘરની બહાર નીકળ્યું હશે। નંબર પાંચ સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ તમને ગમ્યું કે ન ગમ્યું, કેમ? તો જવાબ આવશે કે સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ મને ગમ્યું, કારણ કે સૌને પોતાનું બચ્ચું વહાલું હોય। નંબર છ બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાના ભોજનની શી વ્યવસ્થા કરી હશે? તો જવાબ આવશે કે બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે જંગલમાંથી બીજો કોઈ શિકાર શોધ્યો હશે।
ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કે કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં તમને શબ્દો આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો નંબર 1 સિંહ બહુ ફર્યો, ખાલી જગ્યા એને ક્યાંય શિકાર ન મળ્યો. તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે પણ. ત્યાર પછી નંબર 2 વંદના સૌના કામ દોડીને કરે છે, ખાલી જગ્યા બધા એને માન આપે છે. તો ખાલી જગ્યાની અંદર આવશે તેથી. નંબર 3 એકવાર મને નિષ્ફળતા મળી, ખાલી જગ્યા હું હિંમત ન હાર્યો. તો ખાલી જગ્યાની અંદર આવશે પરંતુ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા ફકરામાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો જોઈએ, કલ્પને ગીત ગાવા ખૂબ ગમે છે, ખાલી જગ્યા ચાલતા ચાલતા કે સાયકલ ચલાવતા ચલાવતા કંઈક ને કંઈક ગણગણતો જ હોય. તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે તે. ખાલી જગ્યા એના નાની તો ગાતું પક્ષી કહે છે. તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે તેને. ખાલી જગ્યા નાનીનું નામ શાંતાબા છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે તેની. ખાલી જગ્યા કલ્પ પાસે હનુમાન ચાલીસા ગૌડાવે છે. તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે તેવો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેની શબ્દ રમત સૂચના મુજબ રમો. તો નીચેના ફકરામાંથી સમાન અર્થવાળા અને વિરોધી અર્થવાળા શબ્દો શોધીને લખો. અહીં તમને જે ફકરો આપેલો છે તેની અંદરથી સમાન અર્થવાળા અને વિરોધી શબ્દ શોધીને લખીશું, એટલે કે સમાનાર્થી શબ્દો. જોઈએ સમાનાર્થી શબ્દો. શાળા તો નિશાળ, બેવ તો બંને. વિરોધાર્થી શબ્દ જોઈએ તો કે ફાયદો, ફાયદા તો નુકસાન, હસનારો તો રડનારો, નાનો તો મોટો, દોસ્ત તો દુશ્મન. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 7. આપેલો શબ્દ ક્યાં વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો. જોઈએ નંબર 1 હતાશ, તેમાં બે વાક્યો આપેલા છે કે બિચારાને જે જોઈતું હતું એ ન મળ્યું એટલે હતાશ થઈ ગયો છે. ત્યાર પછી બીજું વાક્ય છે કે દોડની સ્પર્ધામાં એને પ્રથમ નંબર મળ્યો એટલે હે હતાશ થઈ ગયો. તો સાચો જવાબ એનો એ છે કે બિચારાને જે જોઈતું હતું એ ન મળ્યું એટલે હતાશ થઈ ગયો. ત્યાર પછી નંબર 2 હૂફ. તો નંબર 1 પર આપેલું છે કે માતા પિતાની હૂફ મળી એટલે જ એ જીવનમાં સફળ થયો. અને નંબર 2 ઉપર આપેલું છે ઠંડીની હૂફથી એ ખૂબ જ ઠરી ગયો. તો સાચો જવાબ એનો એ છે કે માતા પિતાની હૂફ મળી એટલે જ એ જીવનમાં સફળ થયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. મહાસાગર કવિતાને આધારે ખાલી જગ્યા પૂરો. જોઈએ નંબર 1 મહાસાગરના પાણી તો ખાલી જગ્યા ઉસ જેવા છે. તો જવાબ આવશે ખારા ખારા. નંબર 2 મહાસાગરમાં તો ખાલી જગ્યા મોજા ઉછળે. તો જવાબ આવશે મોટા મોટા. ત્યાર પછી નંબર 3 મહાસાગરમાં ખાલી જગ્યા ઊંટ ડૂબે. તો ઊંચા ઊંચા. ત્યાર પછી નંબર 4 મહાસાગર તો ખાલી જગ્યા ગજબ ઊંડો. તો જવાબ આવશે ઊંડો ઊંડો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયું વાક્ય સાચો અર્થ ધરાવે છે તે શોધીને નીચે લખો. જોઈએ, અહીં તમને 3 વાક્ય આપેલા છે કે સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી, સિંહણને પોતાનો જીવ વહાલો હતો બચ્યું નહીં, સિંહણ બચ્ચાની બહુ જ સંભાળ લેતી. તો સાચું વાક્ય છે કે સિંહણ બચ્ચાની ખૂબ જ સંભાળ લેતી. ત્યાર પછી આગળ જોઈએ તો કે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ઝનૂની બની ગયું. હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ ગુસ્સામાં આવી ગયું હતું. અને ત્રીજું વાક્ય છે કે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ ગુસ્સે થઈ ગયું હતું. તો સાચું વાક્ય છે કે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ ગુસ્સામાં આવી ગયું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો કે મારો ભાઈ બહુ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યાર પછી બીજું વાક્ય આપેલું છે કે મારો ભાઈ બહુ શરમાઈ ગયો હતો. અને ત્રીજું વાક્ય આપેલું છે કે મારો ભાઈ બહુ જ આવેશમાં આવી ગયો હતો. તો સાચું વાક્ય છે કે મારો ભાઈ બહુ જ આવેશમાં આવી ગયો હતો. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 5 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.